ફરી એકવાર તમારી સમક્ષ સલાહનું મનોવિજ્ઞાન એટલે શું જેમાં આપણે યુનિટ જુદા જુદા ટોપિકો વિશે જે ચર્ચા કરતા હતા એમાં જે છેલ્લો ટોપિક હતો સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા કયા છે અને એમાં અશિલ પરિવર્ત્ય એ પછી છે સલાહકાર નું પરિવર્ત્ય અને ત્રીજું છે સલાહ બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ સલાહ બેઠક વ્યવસ્થામાં આપણે સ્વસભાનતા સલાહકારના પરિવર્ત્યોમાં તો એમાં પહેલો ટોપિક આપણે ભણી ગયા સ્વસભાનતા બીજો ટોપિક આપણે ભણી ગયા પ્રામાણિકતા એ પછી સંવાદિતા એટલે શું અને શક્તિ અને છેલ્લું હતું જ્ઞાન આ પાંચ ટોપિક સલાહ સંબંધ નો અર્થ સલાહ સંબંધ નો અર્થ એટલે શું એના વિશે આપણે વાત કરતા હતા ના સલાહ સંબંધ નો અર્થ આપણે ભણી ગયા જેમાં ત્રણ મુખ્ય એના જે ટોપિક છે એ આ પ્રમાણે છે કે ઉપચારાત્મક આબોહવા બીજું છે વિશ્વાસ એ પછી સ્વીકૃતિ સ્થાપન પ્રત્યાયન અવરોધો કયા કયા હોઈ શકે અને સલાહ આપવી સમસ્યા ઉકેલની તત્પરતા બોધ અને ઉપદેશ આપવા એ પછી છે વિશ્લેષણ અને નિદાન કરવું એ પછી ન્યાય આપવો અથવા તો ટીકા કરવી અને વખાણ કરવા અને સહમતી દર્શાવી વિધાયક મૂલ્યાંકન આપવું અને પુનઃ ખાતરી આટલા ટોપિક આપણે કરી ગયા એટલે અહિયાં આપણે યુનિટ ત્રીજું જે છે એ પૂરું કર્યું ગણાય આપણે યુનિટ ત્રણ જે છે એ ખૂબ લેન્ધી છે એમાં કયા કયા ટોપિક આપણે ભણી ગયા તો કે સલાહ પ્રક્રિયાનો અર્થ શું છે સલાહ પ્રક્રિયાના પગથિયા કયા કયા છે એ પછી છે સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા છે એ પછી છે બેઠક વ્યવસ્થા અથવા તો સલાહ સંબંધ વ્યવસ્થા એટલે શું એ પછી સલાહ સંબંધ વ્યવસ્થાનો અર્થ એ પછી ઉપચારાત્મક અને વિકાસાત્મક તબક્કો અને એ પછી તમને ત્રીજા યુનિટ માંથી યાદીમાં નોટ નોટ કરી લ્યો તમારી આગળ અને પેન લઈને બેઠા હોય તો પૂછાઈ શકે કે સલાહ પ્રક્રિયા એટલે શું એ પછી છે સલાહ પ્રક્રિયાના પગથિયા સવિસ્તાર સમજાવો સલાહ ઉકેલ પ્રક્રિયાના કોઈ પણ ચાર જુદા જુદા સોફાનો ચર્ચા કરો સલાહ પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે એ પણ પૂછાઈ શકે એ પૂછાય ના ગુણ લક્ષણો જણાવો પછી ગાર્જિયાના સીખોનના મતે સલાહ સંબંધ એટલે શું ઉપચારાત્મક આબોહમાં સેનો સમાવેશ થાય છે બરોબર આટલા ટોપિક આવી શકે હવે યુનિટ ફોર સલાહ સંબંધના પરિમાણો સલાહ સંબંધના પરિણામો એટલે શું એના વિશે આજે આપણે ચર્ચા કરશું અ મુલાકાત પદ્ધતિના હેતુઓ અને ફાયદાઓ મુલાકાત પદ્ધતિ તમે ભણી ગયા છો સામાન્ય મનોવિજ્ઞાનમાં અને ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં પરંતુ મુલાકાતના પણ ઘણા બધા પ્રકારો હોય છે મુલાકાત કોને કેવી અને જેમાં કોઈ હેતુ કે ધ્યેય જે રહેલો હોય છે એની પણ અહીંયા આપણે મુલાકાત પદ્ધતિને એક સલાહ માર્ગદર્શનના એક ટેકનિક તરીકે આપણે અહીંયા ભણવાનું છે બરોબર અને એ પછી જે આપણે ભરશું સલાહ સંબંધના પરિમાણો તો એમાં જે અદ્વિતીય અને સામાન્યતા વસ્તુ લક્ષિતા આત્મલક્ષિતા બોધાત્મક કે જ્ઞાનાત્મક આવેગાત્મક બાબતોને ધ્યાનમાં લાગ રાખીશું એ પછી છે સંદિગ્ધતા એટલે શું જવાબદારીઓનો સ્વીકાર કઈ રીતે કરી શકાય કે અસ્વીકાર ના કેમ પાડી શકાય આધાર અને કટોકટી તો આ જે જુદા જુદા ટોપિકો છે તો મને એવું લાગે છે કે મુલાકાત પદ્ધતિ જે છે એ હું તમને શીખવાડું કે એ ટોપિક આપણે પેલા ભણી જઈએ તો એ પછી જે આ ટોપિક હું બોલી ગઈ એ તમને સમજવામાં વધારે સરળતા રહેશે સલાહ સંબંધના પરિમાણો મુલાકાત એ હેતુપૂર્વકની મોઢા મોઢની વાતચીત છે જો પ્રશ્નાવલી પદ્ધતિમાં મુલાકાત હોવી જરૂરી છે અને કે તમે મોબાઈલ ઉપર એ રીતે પણ પ્રશ્નો પૂછી શકો છો અથવા તો કોઈના ટેબલ ઉપર મૂકીને આવી શકો છો કે ભાઈ આ પ્રશ્નોના જવાબ તમે તમને સમય મળે ત્યારે પૂરી દેજો પણ મુલાકાત પદ્ધતિમાં એવું નથી તમે જુદા 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 સેલિબ્રિટીને કે પોલિટિકલ લેવલે જે લોકો રાજકીય સભ્યો હોય કે જે લોકો નેતાઓ છે એ લોકોની મુલાકાત તમે જોઈ હશે કે કોઈ એક જે રિપોર્ટર જે છે અથવા તો કોઈ એક નિષ્ણાત જે છે એ જે તે પ્રધાનોની કે આર્ટિસ્ટોની મુલાકાત લેતો હોય છે અને એમને એમની આખી જર્ની વિશે વાત થતી હોય છે તો એ જે પ્રકાર છે એ ઔપચારિક કે અનૌપચારિક મુલાકાત પણ હોય શકે પ્રત્યક્ષ મુલાકાત વધારે હોય છે અને પરોક્ષ મુલાકાત બહુ ઓછા પ્રમાણમાં હોય છે ખાસ કરીને જ્યારે આપણે એક સલાહના મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ શું હોઈ શકે એના વિશે જ્યારે વાત કરીએ છીએ તો એની વ્યાખ્યા આ પ્રમાણે હોઈ શકે કે મુલાકાત એ હેતુપૂર્વકની અને મોઢા મોઢની વાતચીત છે દ્વિપક્ષીય પ્રક્રિયા છે બરાબર જેનાથી માહિતી એકઠી કરવામાં આવે છે મુલાકાત પદ્ધતિનો મુખ્ય આશય શું છે તો કે છે ઇન્ફોર્મેશન એનું કલેક્શન કરવું માહિતીનું એકત્રીકરણ કરવું જે આપણે સંશોધનના મનોવિજ્ઞાનમાં પણ ભણીએ છીએ કે જ્યારે કોઈ પણ આપણે સંશોધન કરવું હોય છે ત્યારે ડેટા કલેક્શન માટે મુલાકાત પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ દાખલા તરીકે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણાવતા શિક્ષકોનું વ્યક્તિત્વ આપણે જાણવું હોય અથવા તો એમનામાં કયો એવો વ્યક્તિત્વ ગુણ છે જેના લીધે એ વ્યક્તિ વધારે પોપ્યુલર છે વિદ્યાર્થીઓમાં અથવા તો એની કાર્ય કરવાની ક્ષમતા કેવી છે એની કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે વિદ્યાર્થીઓને શીખતા કરવાની અધ્યયન કાર્ય કરાવવા માટે એ કઈ કઈ ટેકનિક નો યુઝ કરે છે તો આ પ્રકારની જે મુલાકાત લેવાતી હોય છે એ ઔપચારિક મુલાકાત પણ હોય શકે અને અનૌપચારિક મુલાકાત પણ હોય શકે છે તો મુલાકાત એ હેતુપૂર્વકની મોઢા મોઢની વાતચીત છે જેનાથી માહિતી એકઠી કરવામાં આવે છે એસ નારાયણ ઈસવીસન બે હજાર દસ માં ઓલ્ડ ફિલ્ડના મનોવિજ્ઞાને મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા આપવામાં આવી તો છે કે મુલાકાત કોઈ હેતુ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી બે વ્યક્તિઓ વચ્ચે ગોઠવાયેલી એક બેઠક છે અહીંયા આપણે સલાહના મનોવિજ્ઞાનમાં કોને મુલાકાત આપવાની છે તો કે અસિલે જે સલાહકાર છે જે કાઉન્સલર છે એને એની મુલાકાત લેવાની હોય છે શા માટે માટે તો તો કે કે છે પોતાની સમસ્યાના ઉકેલ ટૂંકમાં ઉદ્દેશ્ય જે છે એ શું છે સમસ્યા ઉકેલવાનું તો કે બે વ્યક્તિઓ વચ્ચે ગોઠવાયેલી એક બેઠક છે જેના દ્વારા અસિલ પાસેથી હેતુપૂર્વક માહિતી એકત્ર કરવામાં આવે છે મુલાકાત પદ્ધતિ સંશોધનમાં અને કર્મચારીઓની પસંદગીમાં ઉપયોગમાં લેવાય છે ની મુલાકાત એ કઈક જુદા પ્રકારની હોય છે કારણ કે તેમાં ફક્ત માહિતી જ મેળવવાની નથી હોતી પરંતુ તેમાં ઉપચારાત્મક હેતુઓ પણ હોય છે મુલાકાત કોઈ પણ હોય શકે મુલાકાતનો સંશોધન માટે થતો હોય છે કે પછી સલાહ માટે થતો હોય છે મેં તમને કીધું એમ મનોવિજ્ઞાનની ખૂબ જ એવી વ્યવહારુ શાખા તો એ છે સલાહનું મનોવિજ્ઞાન અને એ છે સંશોધન પદ્ધતિઓ તો આ બંને અ મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની શાખા હોવાથી એમાં પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિનો વધારે ઉપયોગ થતો હોય છે એમાં સલાહના મનોવિજ્ઞાનમાં કસોટીઓનો ઉપયોગ આપણે નથી કરવાનો બરોબર દાખલા તરીકે રોસાર્કના સાયના ડાઘાની કસોટી તો એ અસિલને આપવાની રેતી નથી અમુક ખાસ સંજોગોમાં જ્યારે એ કોઈ ફોબિયા કે તીવ્ર મનોવિકૃતિનો કાઉન્સેલિંગ દ્વારા જ્યારે સમસ્યા સુધી પહોંચવાની જ્યારે શરૂઆત હોય છે ત્યારે તમે ઘણીવાર પ્રક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો પણ લગભગ કોઈ કસોટ કે કોઈ પદ્ધતિઓનો સલાહકાર ઉપયોગ કરતા નથી હા એની જે જુદી જુદી જુદા જુદા પ્રકારો છે એનો ઉપયોગ દાખલા તરીકે મુક્ત સાહચર્ય પદ્ધતિ મનોનાટ્ય પદ્ધતિ જે તરીકે આપણે ઓળખીએ છીએ મનોવિશ્લેષણ વાદમાં જે પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે એ પદ્ધતિ પ્રમાણે ઘણી વાર આપણે કોઈ અસિલનું કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ એ જ રીતે સામૂહિક પદ્ધતિ યુન્ગે આપેલી આખી વાત ની પણ આપણે પદ્ધતિની ટેકનિક તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ આમ ઘણા બધા કાલ રોજરズની જે પદ્ધતિ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અસિલની સમસ્યા કેવી છે એ જો બરોબર તમે જાણી લીધી હોય તો કઈ પદ્ધતિનો તમે ઉપયોગ કરશો અને તમને એ પરિણામ તરફ લઈ જશે એ તમારી વિવેક બુદ્ધિ તમારી આંતર સૂજ એટલે કે કોની આંતર સૂજ તો કે સલાહકારની જે કાઉન્સેલિંગ કરનાર છે એ સલાહકાર છે તો એની એક આંતર સૂજ હોય છે કે કયો આસિલ કઈ સમસ્યાથી પીડાય છે તો એ કઈ ટેકનિકનો એમાં ઉપયોગ કરે તો એ સારું કાઉન્સેલિંગ અને યોગ્ય સમસ્યાનો ઉકેલ મેળવી શકાય તો અહીંયા જે પ્રથમ પગથિયું છે એ છે મુલાકાત પદ્ધતિ તો મુલાકાત પદ્ધતિ સંશોધનોમાં અને કર્મચારીઓની પસંદગીમાં ઉપયોગમાં લેવાય છે જો સંગઠનાત્મક મનોવિજ્ઞાન એમાં પણ ઘણીવાર જુદા જુદા કર્મચારીઓની સમસ્યા કે એમના જે પ્રશ્નો છે કામના કલાકોથી માંડીને મેનેજર સુધીના સંબંધો યુનિયન પ્રથા એક જે ઘણી વાર માથાના દુખાવા રૂપ હોય છે તો એમાંથી કઈ રીતે માર્ગ શોધવો એટલે કે કર્મચારીઓની પસંદગી કરવામાં પણ એટલે કે જયારે એ લોકોનું ઇન્ટરવ્યુ ગોઠવામાં આવે છે જ્યારે કોઈ કર્મચારીને કોઈ જગ્યા માટે લેવામાં આવે છે એની અપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે ત્યારે પણ ઇન્ટરવ્યુ દ્વારા એ શું છે મુલાકાત પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ સંસ્થા વિશે તમે શું જાણો છો પ્રકારના પ્રશ્ન કરવા પડે અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે તમારી પાસે ડિગ્રી છે તો એ તમારી તમે ઇન્ફોર્મેશન તમારી શેર કેવી રીતે કરશો એમાં જુદા જુદા જે સાધનો છે એનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકશો અથવા તો મુલાકાત પદ્ધતિમાં તમારી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ તો આ જે કર્મચારીઓનું સિલેક્શન કરવામાં આવે છે ત્યારે પણ જુદી જુદી જીએસટી સંસ્થા કે કે કોઈ પણ સંસ્થા સંસ્થા બેંકના કર્મચારીઓની ભરતી કરતી વખતે પણ જુદી જુદી કસોટીઓ દ્વારા પણ ઘણીવાર મુલાકાત પણ લેવામાં આવે છે જે મૌખિક અને લેખિત સ્વરૂપની પણ હોઈ શકે પરંતુ જ્યારે તમારે પ્રથમ જેનું હોય છે દાખલા તરીકે તમારે કલેક્ટરનું ઇન્ટરવ્યુ લેવું હોય જે હોય જે લોકોએ આ આઈએસ ની એક્ઝામ આપી દીધી આઈએએસ ની એક્ઝામ આપી દીધી છે અને એ લોકો જયારે ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે ત્યારે પણ એક જુદી ટેકનિક દ્વારા એ લોકોની મુલાકાત લેવાતી હોય છે સામે છ થી આઠ લોકો બેઠા હોય છે એમાં એક વ્યક્તિ એક્સપર્ટ પોલીસની વ્યક્તિઓ જે છે એટલે એક કરતા વધારે મુલાકાતી પણ હોય છે એટલે અહિયાં એ સેન્સમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક જ વ્યક્તિ તમારા ઇન્ટરવ્યુ નથી લેતી પરંતુ સામે છ વ્યક્તિ હોય તમે એકલા હોય એવું પણ બને પરંતુ જ્યારે કોઈ અસીલ અથવા તો કોઈ કાઉન્સેલિંગ કરાવવા માટે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે તો એ વ્યક્તિ પણ એક હોય છે અને જે સલાહકાર હોય છે એ પણ એક જ હોય છે એટલે આમાં માત્ર બે વ્યક્તિનો સમાવેશ હોય છે જ્યારે મુલાકાતમાં ઘણીવાર મુલાકાતીઓ એકથી અનેક પણ હોય શકે એ જ રીતે કોઈ વ્યક્તિ મોટિવેશન કેમ્પમાં જ્યારે સ્ટેજ ઉપર વ્યાખ્યાન આપતો હોય તો બની શકે કે સામે બસો અસીલો હોય બસો વિદ્યાર્થીઓ હોય બસો કર્મચારીઓ હોય અને કોઈ એક વ્યક્તિ જે છે એ એ એને પ્રેરણા પૂરી પાડતો હોય હોય અથવા તો તો એનું વ્યાખ્યાન ચાલતું પણ એક પ્રકારની મુલાકાત છે પણ ખાસ કરીને સલાહના મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવી હોય તો એના હેતુ અને ફાયદા એ છે કે એ મોઢા મોઢની મુલાકાત છે અને એમાં અસિલ પણ એક જ હોય છે અને જે સલાહ આપનાર વ્યક્તિ જે છે 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 એ પણ એક જ હોય તો મુલાકાત પદ્ધતિ સંશોધનોમાં અને કર્મચારીઓની પસંદગીમાં ઉપયોગમાં લેવામાં આવે છે સલાહની મુલાકાત એ કંઈક જુદા પ્રકારની છે બરોબર સલાહની મુલાકાત એ આ બધા પ્રકાર કરતા તદ્દન જુદા પ્રકારની છે કારણ કે તેમાં તેમાં ફક્ત માહિતી જ નથી પરંતુ ઉપચારાત્મક હેતુઓ પણ હોય છે મુલાકાત કોઈ પણ હોય મુલાકાતનો ઉપયોગ સંશોધન માટે થતો હોય કે પછી સલાહ માટે થતો હોય તેની કેટલીક પાયાની જરૂરિયાતો હોય છે આ પાયાની જરૂરિયાતો એ છે કે તેમાં મુલાકાતને સંઘર્ષનો અનુભવ ન થવો જોઈએ મુલાકાત આપનાર છે એને કોઈ પણ પ્રકારના સંઘર્ષ નો અનુભવ થવો ન જોઈએ મુલાકાત લેનારે મુલાકાત આપનારને વિશ્વાસ જીતી તેની સાથે સાયુજ્ય સ્થાપન કરવું જોઈએ આ સલાહની મુલાકાત બીજી મુલાકાત જેવી જ હોય છે પરંતુ તેનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં માહિતી મેળવવા ઉપરાંત ઉપચારાત્મક ધ્યેય હોય છે સલાહની પ્રક્રિયા એ પ્રાથમિક બેઠકની શરૂ થાય છે અને કેટલાક વ્યવહારિક લોકોએ જણાવ્યું છે કે સલાહના ધ્યેયો સમાંતરે બદલાતા રહે છે સલાહમાં સલાહ સંબંધની આત્મીયતાને અસરકારકતાને આધારે પરિવર્તિત થવું જોઈએ અથવા તો પરિવર્તિત કરવું પડે છે સલાની મુલાકાત એ રીતે જુદી પડે છે કે સલાહમાં સલાહાર્થી મુક્તપણે વાત કરી શકે તે માટે તેને ઉચે ઉત્તેજિત કરવામાં આવે છે એટલે એન્કરેજ કરવામાં આવે છે પ્રેરિત કરવામાં આવે છે મેં તમને શરૂઆતમાં જ કીધેલું કે જ્યારે કોઈ અસિલ જે છે એ તમારી પહેલી સિટિંગ લેવા માટે આવે છે ત્યારે તમે બહુ સારી રીતે ખાલી એને સાંભળો અને તમારા જે ઉદ્ગાર છે એ પણ પોઝિટિવ હોવા જોઈએ જેથી કરીને એ બની શકે એટલી વધુ માહિતી આપે અને એવી કોઈ માહિતી છુપાવે નહીં જેના હિસાબે તમને એક કાઉન્સેલિંગ કરતી વખતે એક જર્ક આવે કે તમને ક્યાંક તમારી લિંક તૂટે બરોબર તો એ નિખાલસ ભાવે એ સરસ રીતે રજૂઆત કરી શકે એવું તમારે વાતાવરણ પૂરું પાડવું પડે છે સલાહની મુલાકાત એ રીતે જુદી પડે છે કે સલાહમાં વાત કરી શકે તે માટે તેને કરવું પડે છે બરોબર એને ઉત્તેજિત કરવો પડે છે પ્રેરણા પૂરી પાડવી પડે છે અહીં મુખ્ય ધ્યેય એ છે કે સલાહકારે રસિક સહાનુભૂતિયુક્ત અને મૈત્રી વર્યા વર્તન સાથે પોતાનું વ્યક્તિત્વ દાખવવું જોઈએ સલાહકાર મૂલ્યાંકન કરતા નથી બરોબર ન્યાય સારું ખરાબ સાચું ખોટું કે તમારે એને કોઈ કેરેક્ટર સર્ટિફિકેટ નથી આપવાનું હસીલ તમે તો આવા છો તમે આંતરમુખી છો કે તમે બહિર છો તમે બોરિંગ છો તમે તો બહુ ઓછા બોલા છો તમે અર્થ વગરની વાતો વધારે કરો છો પણ જલ્દી મુદ્દા ઉપર મને રસ નથી ખરેખર તમારી સમસ્યા શું શું છે કે તમને જ ખબર નથી પડતી કઈ કે તમારી સમસ્યા શું છે આવું કઈ જ બોલવાનું નથી જો આવું બોલશો એક સલાહકાર તરીકે તો જે અસિલ જે છે એ અધવચ્ચે આ તમારી મુલાકાત છોડીને ચાલ્યો જશે પહેલી સિટિંગમાં તમારે ખાલી એને સાંભળવાનો છે અને એવા ઉદ્ગારો સાથે એને પ્રોત્સાહિત કરવાનો છે કે એ વધુ ને વધુ માહિતી તમને આપે અને તમારેથી કોઈ એવી માહિતી છુપાવે નહીં જેથી કરીને તમે સમસ્યાના ઉકેલ સુધી ન પહોંચી શકો કારણ કે અહીંયા તમારો અને અસીલનો હેતુ એ છે કે સમસ્યાના જળ સુધી પહોંચીને સમસ્યાને સમજીને એના ઉકેલ ઉકેલ તરફ વળવું અને એ તમારે પોતાને નથી મેળવવાનો પરંતુ અસીલ કેવી રીતે પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે એનું માર્ગદર્શન પૂરું પાડવાનું છે અસીલને તમારે અરીસો દેખાડવાનો છે કે એને એનું કેવું લાગે છે અથવા તો એનો દ્રષ્ટિકોણ શું છે એ તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ એને નથી આપવાનો તાત્કાલિક હા એનો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ ના હોય અથવા તો જ્યાં એ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અટકતો હોય અથવા તો એનો દ્રષ્ટિકોણ વારંવાર એમાં જર્ક આવતો હોય કે એનો દ્રષ્ટિકોણ વારંવાર ગોળ 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 ફરતો હોય એ ટૂંકમાં કોઈ નિર્ણય સુધી પહોંચી ન શકે ત્યારે માત્ર તમે એક એને દિશા સૂચન પૂરું પાડો છો એને તમારે કોઈ બાબત કે કોઈ વિચારો આગ્રહ પૂર્વક નથી કહેવાના કે તમે છૂટાછેડા જ લઈ લ્યો કે તમે પરણી જ જાઓ કે તમે બાળક કરી જ લ્યો કે તમે એબોર્શન જ કરાવો પરંતુ જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે માત્ર તમારે એને એક એવા માર્ગે વાળવાનો છે અસિલને જે માર્ગ એના માટે વધારે સુલભ છે એ માર્ગ એ વધારે સારી રીતે એના ઉપર એ ચાલી શકે એને ફોલો કરી શકે એને કોઈ એવા ભારેખમ વિચારો તમારા જે છે એ લાદી દેવાના નથી કારણ કે તમારું વ્યક્તિત્વ અલગ છે અને તમારા અસીલનું વ્યક્તિત્વ અલગ છે તો અહીંયા મુલાકાતમાં જ્યારે તમારે સલાહ આપવાની છે તમારે માર્ગદર્શન પૂરું પાડવાનું છે તો તમે ક્યારે માર્ગદર્શન પૂરું પાડી શકો જ્યારે અસીલને સમજી શકો શકો અસીલની મુલાકાત લઈ વારંવાર મુલાકાત લેવાની જરૂર પડે તો લઈ શકો એ જ રીતે એ ઓફિસમાં સ્થાનમાં એનું વર્તન કેવું હોય છે અથવા તો એની વાર્તનિક સમસ્યાઓ એની સાથે જે કામ કરે છે એ કર્મચારીઓ એના વિશે શું વિચારે છે શું કે છે એ લોકોનો ઓપિનિયન શું છે જરૂર પડે તો તમારે એ ઓપિનિયન પણ લેવો પડે છે પણ એ વસ્તુની અસિલને ખબર પડવા દેવાની નથી ટૂંકમાં તો અહીં મુખ્ય ધ્યેય એ છે કે સલાહકારે રસિક સહાનુભૂતિપૂર્વક મૈત્રી ભર્યો સ્ત્રોત બની રહેવું પડે છે બરોબર હવે મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ જો પહેલો ટોપિક છે મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ આપણે શું ભણી ગયા પ્રસ્તાવનામાં આપણે જોયું કે મુલાકાત એટલે શું તો કે છે કે મુલાકાત એ હેતુપૂર્વકની મોઢા મોઢની વાતચીત છે અને અહીંયા આપણે એ પણ જોયું કે કોઈ ટીવી માં કલાકાર ઇન્ટરવ્યુ આપે તો એ મુલાકાત પ્રકારની આયા નથી મુલાકાત એ જ રીતે કોઈ રાજકીય વિશેષજ્ઞ જે ડિબેટ કરે છે અને જે રિપોર્ટર એને પ્રશ્ન પૂછે છે તો એ જે મુલાકાત છે તો એનો આશય આના આશય સાથે ખાતો નથી તો તો જે તમારે મુલાકાત લેવાની છે એ રાખીને તમારો હેતુ શું છે તો કે અસિલ પોતાની સમસ્યા વિશે ઉકેલ મેળવી શકે એ તમારો હેતુ હોય છે તો મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ લેવિન નામના સાયકોલોજીસ્ટ ઈસવીસન ઓગણીસો ને ત્યાસી માં કહ્યું છે કે મુલાકાતના ધ્યેય સમયાંતરે બદલાતા રહે છે કેમ બદલાતા રહે છે કારણ કે સમસ્યાઓ પણ બદલાતી રહે છે અસિલો પણ બદલાતા રહે છે પરિસ્થિતિ અને સમય પણ બદલાતો રહે છે એટલે ધ્યેયને જે હેતુ છે એ પણ સમયાંતરે બદલાતા રહેતા હોય છે સલાહ સંબંધની આત્મીયતા અને અસરકારકતાને આધારે મુલાકાતના ધ્યેય બદલાતા રહે છે મુલાકાતના અનેક ધ્યેય હોય છે કોઈ એક ધ્યેય હોતું નથી ટૂંકમાં મુલાકાત સલાહમાં અનેક રીતે ઉપયોગી નીવડે છે અહીં તેના સલાહના હેતુઓ સાથે સંબંધ છે જો મેં તમને કીધું એમ કે ઘણી વાર તમારી પાસે અસિલ આવે છે એની જ માત્ર તમારે મુલાકાત લેવાની નથી પરંતુ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ તમારે મુલાકાત લેવી પડે છે દાખલા તરીકે એના માતા પિતા હોય કે એની પત્ની હોય કે એના બાળકો હોય કે સહકર્મચારીઓ એની સાથે જે સાથે નોકરી કરે છે એવા કર્મચારીઓ તો એ લોકો પણ એ લોકોની પણ ઘણી વાર તમારે ઉડતી મુલાકાત લેવી પડે છે ડિટેલ્સ નહીં કારણ કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ તમે ભણી ગયા છો યાદ હોય તો તમારી જે કઈ વર્તમાન પરિસ્થિતિ હોય છે અથવા તો ભવિષ્યમાં જે કઈ તમે કરવા માંગો છો નિર્ણય લેવા માંગો છો એનો આધાર ભૂતકાળ ઉપર હોય છે તો એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા પણ કે કોઈ અસિલ ને ડાયરી લખવાની ટેવ હોય તો એ ડાયરી વાંચીને પણ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા પણ તમે એ અસિલ વિશે માહિતી મેળવી શકો છો તો આ તમારી વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે કે તમારે આમાં વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા પણ મુલાકાત લેવી પડશે જેમાં પુરાવાઓ શકે જેમાં રોજની ડાયરી લખતા હોય એવું કઈક મટીરિયલ મળી જાય તો એના ઉપરથી પણ તમને ખ્યાલ આવે છે તો લેવિન માને છે કે મુલાકાતના ધ્યેય સમયાંતરે બદલાતા રહે છે સલાહ સંબંધની આત્મ આત્મીયતા અને અસરકારકતાને આધારે મુલાકાતના ધ્યેય જે છે એ બદલાય છે મુલાકાતના અનેક હેતુ હોય છે મુલાકાત અનેક રીતે ઉપયોગી નીવડે છે અહીં તેના સલાહના હેતુઓ સાથે સંબંધ છે અને અન્ય વિદ્વાનોએ સલાહના હેતુઓ અસિલ સલાહકાર સલાહ આપતી વખતે સંસ્થાઓ અને સલાહ વ્યવસાય આ બધા દ્વારા સંયુક્તપણે નક્કી કરવામાં આવે છે છે ઘણીવાર તમારી પાસે જે અસીલ આવે એ કોઈ એક સમસ્યાથી પીડાતો હોતો નથી પરંતુ અનેક સમસ્યાથી પીડાતો હોય છે અને જ્યારે આવી અનેક સમસ્યાઓ લઈને એ તમારી પાસે આવે છે તો તમારી પાસે પણ એ અનેક અનેક હોઈ શકે છે પરિવર્તન પણ પામે છે ઘણી વાર એવું બને કે અસિલે જે પેલી બીજી કે ત્રીજી સિટિંગમાં જે સમસ્યા દર્શાવી એ સમસ્યા એની કાલ્પનિક હોય અથવા તો એ પોતે જ કબૂલે કે ના ખરેખર આ મારી સમસ્યા નથી હું છુપાવતો પણ આ મારી સમસ્યા છે મારી સમસ્યા નથી પણ મારી સેક્રેટરી એ મારી સમસ્યા છે પણ એ સેક્રેટરીની જે બધી ખીજ છે એ હું મારી પત્ની ઉપર ઢાળું છું એટલે પેલી જે બે મીટિંગ હતી એમાં એને માહિતી જ ખોટી આપી એવું બને ત્રીજી મુલાકાતે એ તમારી આશે સાયુજ્ય સ્થાપન કરીને એ ઓપન થાય છે અને એ પછી કબૂલે છે કે ના ભાઈ મારી પત્નીની કોઈ સમસ્યા છે જ નહીં પણ મારી સાથે જે સેક્રેટરી કામ કરે છે એની અનેક સમસ્યાઓ છે અને એની પોતાની સમસ્યા પણ હું મારા માથા ઉપર લઈને ફરું છું તો મુલાકાતના કેટલાક હેતુઓ જે છે એને એના એના ઘણા બધા ફાયદા છે જે આ ફાયદા મેં તમને ગણાવ્યા કે પણ એ તમારે ધીરજ માગી લે છે બરોબર એ ફાયદાઓ સુધી પહોંચવા માટે તમારે તમે બહુ સારા શ્રોતા હોવા જોઈએ અને જે કાઉન્સલર છે ઘણી વાર એવું બને કે જ પોતે સતત બોલ બોલ કરે અસીલ ને બોલવા જ ન દે તો તમારે પેલા તો શાંત ચિત્તે એકદમ મગજ ઠેકાણે રાખીને એ જે બોલે છે એ નોંધીને અને જરૂર પડે તો છાનું માનું એનું રેકોર્ડિંગ કરીને પણ તમે એકલા હોય ત્યારે ફરીવાર જેથી એનો ટોન એની ભાષા બોલતી વખતે એની એની એનો ક્રોધ જે અમુક નામ બોલે અને એકદમ ક્રોધી થઈ જાય અમુક આઘાતજનક અનુભવોનું વર્ણન કરે તો ક્યાં ક્યાં એ રડીતી આવી અનેક બાબતો જેમાં બોડી લેંગ્વેજ પણ આવી જાય એને તમારે ધ્યાનમાં રાખવી પડે છે તો હવે મુલાકાતમાં સલાહકાર અને અસિલ પહેલી જ વખત પરસ્પર પરિચયમાં આવે છે ઘણીવાર સલાહકાર જે છે એ એક ફોર્માલિટી ખાતર એક ફોર્મ ભરાવે છે હું ભરાવું છું જેમાં વ્યક્તિગત માહિતી પત્રક એને એવું નામ આપી શકીએ કે જેમાં પોતાનું નામ લખે પછી એનો વ્યવસાય લખે પછી એની અભિરુચિ કે એની અભિયોગ્યતા શું છે બરોબર એ લખે તો એ વ્યક્તિગત માહિતી પત્રક ભરવાથી પણ આપણે સમજી શકીએ છીએ કે જે અસિલ છે એ કયા બેકગ્રાઉન્ડ માંથી આવેલો છે એ એજ્યુકેટેડ છે કે અનએજ્યુકેટેડ છે અથવા તો એ કુટુંબના સભ્યોમાં પોતાના સાથે રહેતા સભ્યોને જ ગણે છે કે પોતાના કાકા દાદા ને એની માનસિકતા ને પણ તમે ચેક કરી શકો છો પછી અ એવા કોઈ ચાર કે પાંચ પ્રશ્ન તમે એને અ રીતે કે લેખિત રીતે પણ પૂછી શકો છો કે શું તમને તમારા વ્યક્તિત્વ થી સંતોષ છે પણ એવું તમને જે લાગે કારણ કે એકવાર જોઈને એની મુલાકાત લઈને એ પછી તમે કોઈ વાત ઉપર પહોંચી શકો છો કે એને કેટલી સીટિંગ આપવી કે એની સમસ્યા શું છે અથવા તો સોલ્યુશન કેવી રીતે મેળવી શકાશે વગેરે તો મુલાકાતમાં સલાહકાર અને અસીન પહેલી જ વખત પરસ્પર પરિચયમાં આવે છે જેથી તેઓમાં એકબીજાના વ્યક્તિત્વની પ્રથમ છાપ ઉપસ્થિત થાય છે જે છાપ મુલાકાતના હેતુ સિદ્ધ કરવામાં સલાહ રૂપ બને છે જો પ્રતિકૂળ છાપ થશે તો સાયજની સ્થાપના થઈ શકતી નથી અને તમે

કોઈ છોકરીને જોવા માટે આવે અને પછી જેવા પહેર્યા હોય લાલ લીલા પીળા કલર અથવા તો મુલાકાતનું જે વાતાવરણ હોવું જોઈએ એ ના હોય તમારી ચોઈસ એને ના ગમે એટલી ગંદી ચોઈસ હોય દાખલા તરીકે તમે હોટલમાં સાથે જમવા જાઓ એકબીજાનો પરિચય કેળવવા માટે અને તમે નોનવેજ મંગાવો અને સામેની વ્યક્તિ વેજીટેરિયન હોય તો ત્યાંથી જ બ્રેકઅપ થઈ જાય છે અથવા તો ત્યાંથી જ વાત જે છે એ આગળ વધી શકતી નથી કારણ કે સુગ હોય છે એક પ્રકારનું કે ભાઈ હું નોનવેજ નથી ખાતી તો જો આના ઘરે મારે પરણીને જવાનું હશે તો મારે એનું કમસે કમ નોનવેજ બનાવવું પડશે તો ઘણીવાર વાર અને મુલાકાત જે કાઉન્સેલર છે એના વચ્ચેનો સંબંધ પણ ઘણી વાર આવો કઈક હોય છે કે એકબીજાને માફક નથી આવતા તો આમાં તો સલાહકાર નો એક ધર્મ છે કે એ તમારો અસિલ છે તમારે એની સાથે આખી જિંદગી નથી કાઢવાની તમે પૂછ્યું કે ભાઈ તમે નોનવેજ ખાવ છો તો એને હા પાડી તો એ વાત સાઈડમાં મૂકવાની છે કારણ કે એ સમસ્યા નથી એ તમારા માટે સમસ્યા છે તમારે અસીલની ની સમસ્યાનું સોલ્યુશન કાઢવાનું તમારી સમસ્યા સોલ્યુશન નથી કાઢવાનું તમારે તો બને ત્યાં સુધી કોઈની ભાષા કોઈની જ્ઞાતિ કોઈનો દેશ કે પોતે ઓપન કેટેગરીમાં આવે છે કે બીસી બક્ષી પંચમાં આવી વાતો ટાળવી એ તમે પૂછો નહીં અને સામેથી એ જણાવે તો પણ તમારા ઉદ્ગારોમાંથી એવો કોઈ નેગેટિવ ઉદ્ગાર ન નીકળવો જોઈએ કે ભાઈ તમને કોઈ જ્ઞાતિ પ્રત્યે એક તિરસ્કાર કે એક સુભ છે અથવા તો એ જ્ઞાતિ વિશે તમે કંઈક નેગેટિવ છો તો બને ત્યાં સુધી આ પ્રકારની વાતોને ટાળવી તો મુલાકાત સલાહકારને અનેક રીતે ઉપયોગી નીવડે છે દાખલા તરીકે અસિલ વિશે માહિતી એકત્રિત કરવા મેં તમને આગળ કીધું એમ અન્ય સાધનો દ્વારા એકઠી કરેલી માહિતીને ચકાસવા કે તેનું સમર્થિત કરવા માટે એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરવા માટે નવી માહિતીને એકત્રિત કરવા મુલાકાત માહિતીને અર્થમય રીતે સમજાવવાની અને જોડવાની તકો પૂરી પાડવા માટે અને માહિતી જ્યારે અર્થમય બની શકતી નથી ત્યારે સલાહકાર અને અસિલ તેમાં રહેલી વિસંગતતાઓ શોધવા અને સમજવા પ્રયત્ન કરે છે અથવા તો કરવો જોઈએ વિસંવાદિતાઓ દૂર કરવા માટે વધારાની માહિતી પણ શોધી શકાય છે અથવા તો એનેથી ઊંધું વધારાની માહિતી જે માહિતીનો ઢગલો જે થઈ ગયો હોય તો એને તારવી દેવો પડે તમારે ઘઉં અને ચોખા એક થઈ ગયા હોય પણ તમારે લાપસીત બનાવી હોય તો ચોખાનું કઈ કામ નથી તો ઘઉંને જુદા પાડીને દળાવવા પડે આ એના જેવી વાત છે તો જયારે ન જોતી નિરર્થક માહિતીઓ પણ ભૂતકાળની ભેગી થઈ જાય છે તો એ આ માહિતીઓ જે છે એને દૂર કરવી અને જે ઉપયોગી માહિતી છે એને સંઘરવી એ પછી છે ત્રીજું મુલાકાત દ્વારા સલાહકાર જે સલાહ સંબંધની રચના કરે છે તે પોતાની તેમજ સલાહકારની ભૂમિકાઓ જવાબદારીઓ અને કાર્યોની સમજણ અને તેનો અર્થ સમજવામાં સલાહ આપે છે એ પછી ચોથું છે સામાજિક પરિસ્થિતિમાં અસિલ નું વર્તન કેવું હશે તે અવલોકનની તકો સલાહકાર ને મુલાકાત પૂરી પાડે છે અવલોકન કરવું એટલે પરિસ્થિતિ વાતાવરણ અને અસિલ નું અવલોકન કરવું અસિલ અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કઈ રીતે કરે છે તેને કઈ મૂંઝવણ કે સંકોચ એ અનુભવે છે અને ક્યારે તે મુલાકાતમાં પણ તે વર્તનમાં સંકોચ અનુભવે છે કે નહીં નિપુણ સલાહકાર આવા સંકેતો સમજી શકે છે બરાબર બોડી લેંગ્વેજનું મનોવિજ્ઞાન એવા પણ એક મનોવિજ્ઞાનની અત્યંત વ્યવહારુ શાખા છે ઇન્ટરવ્યુ તમે આપવા જાઓ ત્યારે તમારી બોડી લેંગ્વેજ કેવી હોવી એવી હોવી જોઈએ એ જ રીતે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને પણ એની પણ બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ એ જ રીતે તમે જયારે ઓનલાઈન ત્યારે પણ તમારી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ આ અનેક બાબતોની એમાં ચર્ચા કરવામાં આવે છે પરંતુ આ ઉપરથી સામાન્યકરણ કરવામાં સલાહકારે સાવચેતી રાખવી જરૂરી છે જ્યારે એક કે બે સીટિંગ પૂરી થઈ જાય અને કોઈપણ કાઉન્સલરને બરોબર જ્યારે સમજાઈ જાય કે સામેની વ્યક્તિની સમસ્યા શું શું છે તો એ પછી અસિલ જે વિવિધ હેતુઓ કે જરૂરિયાતો માટે સલાહ લેવા આવતા હોય છે અને તે માટેના કારણો જણાવતા હોય છે ત્યારે અસીલના કેટલાક હેતુઓ સરળતાથી સ્પષ્ટ થઈ જતા હોય છે જ્યારે બીજા હેતુઓ સરળતાથી સ્પષ્ટ થઈ શકતા નથી દાખલા તરીકે અંગત સમસ્યામાં સેક્સ્યુઅલ સમસ્યા જાતીય બાબતને લગતી સમસ્યાઓ તો એ સ્પષ્ટ થતું નથી મુલાકાત અસિલના હેતુઓ અને જરૂરિયાતોને સ્પષ્ટ કરવામાં એ ઉપયોગી નીવડે છે એમનું માર્ગદર્શન એ પછી છે છે એના ફાયદો ફાયદો છઠ્ઠો મુલાકાતનો મોટો ફાયદો એ છે કે અસિલને સીધે સીધા મળી શકે છે એટલે કે પ્રત્યક્ષ મળવી મળી શકે છે સલાહકાર અને અસીલ વચ્ચે કોઈ બીજો વધારાનો વ્યક્તિ હોતો નથી હોતો નથી મીડિયે મુલાકાત ને લીધે સલાહકાર જે પહેરવેશ છે એ અંગ ચેષ્ટા તથા આવેગો અંગેની જાણકારી માં મદદરૂપ બને છે જોકે અહીં એટલી ચોક્કસ વાત છે કે મુલાકાતના આ નિરીક્ષણો ઊંચાઈ વજન જેવા ભૌતિક માપો જેટલા ચોક્કસ નથી આથી અસિલ વિશેના જે નિર્ણયો છે એ ઘણીવાર પણ હોય છે તમારે અહીંયા એક જીવંત વ્યક્તિ સાથે કામ પાડવાનું છે મનોવિજ્ઞાનની આપણે વ્યાખ્યા યાદ કરી જઈએ તો મનોવિજ્ઞાન એટલે કે એવું વિજ્ઞાન કે જેમાં વ્યક્તિ અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે વર્તનનો અભ્યાસ શા માટે કારણ કે વર્તનને આપણે જોઈ શકીએ છીએ વર્તનને આપણે જાણી શકીએ છીએ અને વર્તનની આપણે આગાહી પણ કરી શકીએ છીએ પરંતુ વર્તન જે છે એ ક્ષણે ક્ષણે બદલાતું રહે છે તમારી જરૂરિયાત પ્રમાણે તમારી ઈચ્છાઓ પ્રમાણે તમારા ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને પણ તમારી જરૂરિયાત તમે બદલતા છો એ ટૂંકમાં સમય વર્તે સાવધાન તો સમયને ધ્યાનમાં રાખીને પણ આપણે ઘણી વાર આપણો નિર્ણય જે છે અમુક વ્યક્તિ વસ્તુ કે પદાર્થ વિશેનો એને આપણે ડીલે કરતા હોઈએ છીએ તો કારણ કે એ જે બધી બાબતોના હિસાબે વર્તન સતત પરિવર્તન ક્ષમ છે તમે જ્યારે દસ વર્ષના હતા ત્યારે જેટલું તમારામાં વજાય તમારું વજન અથવા ઊંચાઈ કે તમારો સ્વભાવ કે તમારું લાયકિંગ કે ડિસ લાઈકિંગ જે હતું એ અત્યારે ના હોય તમે નાના હતા ત્યારે તમને લાલ કલરના ના કપડા ગમતા હતા બની શકે કે તમે કોલેજમાં આવો અને લાલ કલરના કપડા તમને ન ગમે એ જ રીતે તમે જયારે પ્રોફેસર બનો છો તો ત્યારે તમારી તમારો આખો લુક જે છે એ ચેન્જ થઈ કરી છો તમે તમે કારણ કે એક જવાબદારી અને વ્હાઈટ કોલર જોબમાં આવો છો પણ જયારે તમે આર્ટિસ્ટ તરીકે પરફોર્મન્સ આપતા હોય છે તો ત્યારે તમારો પહેરવેશ તમારી બોડી લિવ લેંગ્વેજ જે છે એ અલગ હોય છે એટલે કે પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણા વર્તનમાં ફેરફાર કરવો પડે છે અને એ બહુ સ્વાભાવિક ઘટના છે આપણે અનેક હોય છે એટલે જ વ્યક્તિત્વની વ્યાખ્યા તમે જોવો તો શરૂઆતમાં શું હતી તો કે વ્યક્તિત્વ એટલે કે ચારિત્ર વ્યક્તિત્વ એટલે કે બાહ્ય દેખાવ કોઈ વ્યક્તિની હાઈટ બોડી વધારે સારી હોય કોઈ ગોરી લાગતી હોય મોટી મોટી આંખો હોય તો આપણે એનું વ્યક્તિત્વ સારું લાગે છે પણ ખાલી વ્યક્તિત્વમાં બાહ્ય સમાવેશ નથી થતો પરંતુ એના આંતરિક ગુણોનો પણ સમાવેશ થાય છે તો એ પછી વ્યાખ્યામાં જેમ જેમ મનોવિજ્ઞાન વિષયનો વિકાસ થતો ગયો જેમ જેમ નવા સંશોધનો રચાતા ગયા એ તેમ તેમ જૂની જે માન્યતાઓ અને વ્યાખ્યાઓ છે એ બદલાતી ગઈ દાખલા તરીકે મનોવિજ્ઞાન શરૂઆતમાં શું કહેતા હતા કે મનોવિજ્ઞાન એટલે કે આત્માનું વિજ્ઞાન એ પછી મનોવિજ્ઞાન એટલે કે મનનું વિજ્ઞાન એ પછી મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું વિજ્ઞાન એના પછી વ્યાખ્યા શું આવી તો કે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર તો પછી એમાં પણ ઘણી બધી મર્યાદા કે બધા જ પ્રેક્ટિકલ આપણે મનુષ્ય દેહ ઉપર કરી શકતા નથી અને આપણો કાનૂન પણ એને સંમતિ આપતો નથી એટલે કે આપણે પ્રાણી કુતરા ચિમ્પાંસી ઉપર આપણે પ્રયોગો કરવા પડ્યા કારણ કે એ મનુષ્યના વર્તનથી એનું જે વર્તન છે એમાં ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે એટલે મનોવિજ્ઞાનની જે ફાઈનલ વ્યાખ્યા છે એ કેવી છે તો કે મનુષ્ય વર્તન અને પ્રાણીના ના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર તો અહીંયા એ રીતે મુલાકાતના જે દ્રષ્ટિકોણ મુલાકાતની બદલાતા રહે છે જે રીતે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ બદલાતી રહે છે એ રીતે અશિલના વર્તન બદલાતા રહે તો એના ઉપરથી તમારે એને કઈ રીતે માર્ગદર્શન પૂરું પાડવું તો એના તમારા પોતાના એંગલ પણ બદલાતા રહેતા હોય છે અને એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે એમાં તમે કઈ ખોટું નથી કરતા અથવા તો અસિલ જે છે એને એને એવું નથી નથી કે તમે સમજી શકતા એ પછી મુલાકાતમાં અસિલ સલાહકારની સામે બેઠેલો હોવાથી અસિલ જે કઈ બોલે તેનું વાણી વિશ્લેષણ કરવાની તક સલાહકાર એટલે કે કાઉન્સલરને મળે છે એની ભાષા અસિલ કેવી ભાષા મૃદુભાષી છે અથવા તો એની ભાષામાં કોઈ અવિવેક નથી અથવા તો એ ખૂબ જ રિસ્પેક્ટ આપે છે તમને તો ઘણીવાર ભાષા દ્વારા પણ સામેના અસિલનું જે વ્યક્તિત્વ છે કેટલા શબ્દો બોલવાનું એ ટાળે છે અને કેટલા શબ્દોનો એ ઉપયોગ વધારે પડતો કરે છે એ બધી જ બાબતોનું તમે નોંધ તમારે લેવી પડે છે રાખવી પડે છે જેથી કરીને તમે જો વધારે સારી રીતે સમજી શકો તો એ સમસ્યાના ઉકેલ તરફનું તમારું જે વલણ છે 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 એ એ બને પછી મુલાકાત સલાહ પ્રક્રિયાનું હાર્દ છે બરોબર એના ફાયદામાં મુલાકાત સલાહ પ્રક્રિયાનું હાર્દ છે સલાહમાં માં સાયુજ્ય સ્થાપવા માટે કે અસિલ વિશે સમજ મેળવવા માટે પ્રારંભિક મુલાકાત ખૂબ જ ઉપયોગી છે તમને કીધું ને શરૂઆતની એક બે એને પ્રારંભિક મુલાકાત કહેવાય એ ખૂબ જ ઉપયોગી છે ત્યારે જ તમે જજમેન્ટ બાંધી શકો છો કે આ અસિલ મારી આગળથી સમસ્યાનો ઉકેલ મેળવીને જશે કે નહીં કે અધ્વ છોડી દેશે અથવા તો કેટલા સીટિંગ આપવા પડશે વગેરે વગેરે તો આ સાયુજ્યયુક્ત મુલાકાત પ્રારંભથી શરૂ થઈને અંત સુધી જળવાય તે ખૂબ જ જરૂરી છે નવમો ટોપિક જે છે નવમો જે ફાયદો છે મુલાકાતનો એ છે મુલાકાતમાં અસિલને આપેલી કસોટીના પ્રાપ્તાકોનો ઉપયોગ થઈ શકે છે દરેક વ્યક્તિ કસોટી આપવી જરૂરી નથી જે જે અસિલને જરૂરી હોય એના માટેની આ વાત છે તો અસિલની બુદ્ધિ એની અભિયોગ્યતા એની અભિરુચિ અથવા તો એનું વ્યક્તિત્વ વગેરે માપવાની જુદી જુદી કસોટીઓ ઉપલબ્ધ જ છે કસોટીઓની યથાર્થતા અને વિશ્વસનીયતાને આધારે સલાહકાર પસંદગી કસોટી કરે છે અથવા તો કસોટી દ્વારા અસિલનું પાર્શ્વ ચિત્ર તૈયાર કરે છે બીજી મુલાકાતમાં તેનું અર્થઘટન કરે છે અને કસોટીના ઉપયોગમાં મુલાકાત જરૂરી છે મુલાકાતમાં અસિલ માનસિક રીતે કસોટી આપવા માટે તૈયાર થાય છે અને આ ઉપરાંત કસોટીના પરિણામો મુલાકાતમાં અસિલ સમજી શકે તેવી સરળ રીતે રજુ કરવામાં આવે છે એના પછીનો 10મો ટોપિક મુલાકાતમાં અસીલ સમજે છે કે પોતાની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પોતાની જાતે જ અગત્યના નિર્ણયો લેવા પડશે કોઈ કાઈ શીખવી દેતું નથી પણ આપણે શીખતા કરે છે એજ રીતે અસિલ જે છે એને પોતાની સમસ્યા પોતાની મેળાએ જ છે એ બાબત એને માનસિક રીતે અહિયાં તૈયાર કરવામાં આવે છે કોઈ જાદુ ચમત્કાર કે એવી કોઈ છડી નથી કે જે અસીલ ઉપર ફેરવી દેવામાં આવે અને અસિલ ને સમસ્યાનો ઉકેલ મળી જાય કારણ કે તમને જે મુલાકાત લેનાર વ્યક્તિ જે છે એટલે કે કાઉન્સલર એ તમને માર્ગદર્શન પૂરું પાડે છે એ તમારી સમસ્યાનો ઉકેલ તમને સૂચવતું નથી પરંતુ તમે એનું માર્ગદર્શ કે તમારે આ સમસ્યા કઈ રીતે એનું સોલ્યુશન લાવી શકશો પેપરમાં ત્રણ કલાક આપણે જ લખવું પડે છે પરીક્ષા પાસ કરવી હોય તો આપણા શિક્ષકો પ્રોફેસરો કે આપણી બેનપણી આવીને લખી જતી નથી ટૂંકમાં તો આ એક સહભાગીદારી પૂર્વકનું વર્તન છે પરંતુ દિશા સૂચવી શકે નિર્ણય તો અસિલે જ લેવાનો હોય છે વધુ અગિયાર અને બારમો ફાયદો જે છે એ હવે આપણે આવતા અંકે સમજીશું નમસ્કાર